આજ રોજ 12/9/2019 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાગામ મુકામે સર્વા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ ચેરમેન સુમિત્રાબેન એમ સાવલિયા, સિંચાઈ સમિતિ, જિલ્લા પંચાયત જામનગર તેમજ મેડિકલ ઓફિસર ડૉક્ટર આશિષ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરોથી રક્ષણ મેળવવા માટે સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છરથી ઘણી બધી બીમારીઓ પણ થતી હોય છે અને ખાસ સગર્ભા બહેનો મચ્છર કરડવાથી વધુ પડતી બીમારીનો ભોગ બનતી હોય છે. મચ્છરથી બચવા માટે ઘણી દવાઓ પણ આવતી હોય છે. મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોથી રક્ષણ મળે તે હેતુ અનુસાર ગામની સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાગામ મુકામે જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી સુમિત્રાબેન એમ સાવલિયા તેમજ મેડિકલ ઓફિસર ડૉક્ટર આશિષ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. મચ્છરના કરડી જવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ થાય છે અને જો સમયસર ઇલાજ ન થાય તો જીવ પણ જઈ શકે છે. જો તમે આવી બીમારીઓથી બચવા માંગો છો તો મચ્છરથી સાવધાન રહો. મચ્છરોને પોતાનાથી દૂર રાખવા માટે મચ્છરદાની અને મચ્છર કોઇલ બંને સારામાં સારો ઓપ્શન છે. પણ તમે અમુક દવાઓ શરીર પર લગાવીને પણ મચ્છરને પોતાનાથી દૂર રાખી શકો છો તેવું જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન શ્રી સુમિતાબેન સાવલિયા અને મેડિકલ ઓફિસરશ્રીએ જણાવેલ હતું. હર્ષલ ખંજેડિયા, ZSTV જામનગર.